વધુ એક બ્રેકિંગ ન્યૂઝની વાત કરીશું. વિશ્વભરમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યું છે ત્યારે સમગ્ર વિશ્વ અત્યારે કોરોના જેવી મહામારી સામે લડી રહ્યું છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે 1,65,000 લોકોના મોત નિપજ્યા છે. વિશ્વમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 81,153 નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 41,000 લોકોના મોત થયા છે. વિશ્વમાં કોરોનાથી 24,06,868 લોકો સંક્રમિત. અમેરિકામાં સંક્રમણના 7,63,000થી વધુ કેસ અત્યારે નોંધાયેલા છે. સૌથી વધુ મૃત્યુ પણ અમેરિકામાં જોવા મળ્યા છે. વિશ્વમાં 1,65,000ના અત્યાર સુધી મોત થયા છે કોરોનાને કારણે. અને આ જ અંગે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા રીમા દોશી પાસેથી. રીમા, હાલમાં જે પ્રકારે સમગ્ર વિશ્વ એક મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, કેટલા એવા લોકો છે જે કોરોનાને કારણે મૃત્યુ થયા છે અને હાલમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા શું છે? જી જિજ્ઞાસા, હાલ જે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 24,06,000 કરતા પણ વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સાથે જ જો આપણે ભારતની પણ જો વાત કરીએ તો ભારતમાં પણ સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે જે પ્રમાણે મોતના આંકડાઓ સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. એકલા અમેરિકામાં અને તેમાં પણ જો ન્યૂયોર્કની વાત કરીએ તો ન્યૂયોર્કના પણ આંકડાઓ ખૂબ જ ચોંકાવનારા છે. સાથે જો ચીનની વાત કરીએ તો ચીનમાં પણ છેલ્લા 3 દિવસની અંદર 12 જેટલા નવા કેસો સામે આવ્યા છે. ચીને થોડાક દિવસોની અગાઉ તેનું જે લોકડાઉન હતું તે પૂર્ણ કર્યું હતું, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે કે લોકડાઉન ખુલ્યા બાદ જે પ્રકારે ચીનમાં સ્થિતિ ઊભી થઈ છે, 12 જેટલા નવા કેસો સામે આવ્યા છે. સાથે સાથે જ ઇઝરાયલની પણ જો વાત કરીએ તો ઇઝરાયલમાં પણ જે લોકડાઉન છે તે બુધવારે પૂર્ણ થવાનું હતું, પરંતુ તેમાં પણ હાલ 5 દિવસનો વધારો કરી દેવામાં આવ્યો છે. એટલે સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોનાનો કહેર છે તે જોવા મળી રહ્યો છે અને તેની સૌથી વધુ અસર અમેરિકામાં કહી શકાય, અમેરિકામાં જોવા મળી રહી છે. અંદાજે 7 લાખ જેટલા કેસો અત્યાર સુધીમાં અમેરિકામાં નોંધાઈ ચૂક્યા છે. સાથે જ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે મૃત્યુદરનો જે આંકડો છે તે પણ અમેરિકામાં જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ અમેરિકામાં સર્જાઈ છે અને તેમાં એકલા ન્યૂયોર્કની જો વાત કરીએ તો ન્યૂયોર્કના આંકડાઓ પણ ચોંકાવનારા છે. જી જિજ્ઞાસા, બિલકુલ. રીમા, રોજ હજારોની સંખ્યામાં વિશ્વમાં કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે, એવામાં અત્યાર સુધી કેટલા લોકો સંક્રમિત થયા છે? જિજ્ઞાસા, હાલ જે પ્રકારની માહિતી છે કે અત્યારની જે પરિસ્થિતિ છે સમગ્ર વિશ્વમાં જે પ્રમાણે આંકડાઓ સામે આવી રહ્યા છે, અત્યાર સુધીમાં 24,06,000 જેટલા પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે સમગ્ર વિશ્વમાં. પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે અને એમાં પણ ખાસ અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ ભારતની પણ જો વાત કરવામાં આવે તો ભારતમાં પણ સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. 7 મિનિટે 1 પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યો છે. સાથે જ અમેરિકાની પણ જો વાત કરીએ તો અમેરિકામાં પણ અત્યાર સુધીમાં જે પ્રમાણેના આંકડાઓ છે તે ખૂબ જ ચોંકાવનારા છે. સમગ્ર વિશ્વ અત્યારે જ્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે, દક્ષિણ કોરિયાની પણ વાત કરીએ તો દક્ષિણ કોરિયામાં પણ 13 જેટલા કેસો નોંધાયા છે. ખૂબ જ ચોંકાવનારી બાબત કહી શકાય કે જે દેશ અત્યાર સુધીમાં કોરોનાના એક પણ કેસ નહોતા નોંધાયા ત્યાં પણ અત્યારે 13 કેસ નોંધાઈ ચૂક્યા છે. સમગ્ર વિશ્વ હાલ કોરોનાની મહામારી સામે લડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. બિલકુલ રીમા, આભાર સમગ્ર માહિતી આપવા બદલ.